नमस्कार, वीटीवी न्यूज में आपनु स्वागत छे। समाचार साथे हूं छु नेहा। हवे आ कारणे देश ने दुनियाए भरवी पड़शे हवे सलाम। जे प्रकारे चंद्रयान 3 अगावना चंद्रयान 2 मिशन करता पण सस्तु बन्यु छे। भारतना चंद्रयान 3 मिशन माटे कुल खर्च 650 करोड़ थयो। लैंडर, रोवर अने प्रोपल्शन मॉडल पाछळ 250 करोड़ खर्चवामां आव्या छे। तो फ्यूल, रॉकेट लॉन्च सर्विस सहित नो खर्च 365 करोड़ छे। भारत नो पहलो 8 लेन हाईवे 9000 करोड़ नो खर्च बने होतो अने जेनी सामे मुश्किल जणाता चंद्रना दक्षिण ध्रुव पर जवानो खर्च 13मा भाग नो छे। चीने पोताना मून मिशन चांग ई 4 माटे 69.38 लाख रोकड़ खर्चा हता अने चीनना मून मिशन नो उद्देश चंद्रनी प्रकाशित सपाटी पर उतरायण करवानो हतो। अमेरिकाए पोताना मून मिशन पाछळ अत्यार सुधी 825 लाख करोड़ खर्चा छे। रशियाए लूना 25 पाछळ लगभग 1600 करोड़ खर्चा। रशियानुं लूना 25 मिशन चंद्रयान 3 थी 2.5 गणुं मोंघुं हतुं। दुर्भाग्यवश लूना 25 20 ऑगस्टना रोज चंद्रनी सपाटी साथे अथड़ाया पछी तूटी पड्युं हतुं। देश दुनिया भर पर सब कोई नजर चंद्रयान 3 पर है। एटले के चंद्रयान 3 जे छे ते टूंक समय नी अंदर लैंडिंग जे छे ते थवानुं छे, परंतु लैंडिंग थाय ते पहला ज अत्यारे हाल तेनुं एक मॉड्यूल तैयार करवामां आव्युं छे अने आ मॉड्यूल तमे जोई रह्या छो। अत्यारे हाल साइंस सिटी खाते आ मॉड्यूल अहींया राखवामां आव्युं छे। अत्यारे हाल आ प्रक्रियानी वात करवामां आवे तो आजे विक्रम लैंडर जे छे ते अत्यारे हाल आ गुरुत्वाकर्षणनी स्थितिमां आ रीते आम फरी रह्युं छे अने ठीक 6:04 जे छे તે આ રીતે ચંદ્ર ઉપર લેન્ડ થશે અને તેમાંથી આ પ્રકારનું ઓર્બિટ જે છે તે બહાર આવશે અને આ ઓર્બિટ તરફથી દક્ષિણ ધ્રુવમાં આ તે ફરશે। દક્ષિણ ધ્રુવ તરફ જનારો પહેલો એવો દેશ ભારત બનશે કે જે ચંદ્રયાન ઉપર દક્ષિણ ધ્રુવમાં પહોંચ્યો હોય અને ત્યાં આ જે છે તે ભ્રમણ કક્ષા ફરશે અને ત્યાં વિસ્તૃત માહિતી જે છે તે કેળવશે। જેમણે તૈયાર કર્યું છે બાળકોને સાયન્સ સિટીની મુલાકાતે આવનાર લોકોને સમજાવી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો આ તાત્પર્ય થકી બાળકોને અને લોકોને સમજાવી રહ્યા છો, શું મેસેજ આપી રહ્યા છો, શું આખી વાત છે? ઓકે, તમને બધાને ખ્યાલ હશે કે સૌથી પહેલો પ્રશ્ન એવો આવે કે ચાંદ જ કેમ? તો અત્યાર સુધી 146 મિશન્સ ચાંદ પર મોકલવામાં આવ્યા છે, જેમાંથી 69 સક્સેસફુલ રહ્યા છે, બાકી 59 અનસક્સેસફુલ રહ્યા છે। આની હરોળમાં આપણે વાત કરીએ તો હજુ સુધી 3 જેવા દેશ છે જેને ચાંદ પર ઉતરણ કર્યું છે। હવે ચાંદ જ કેમ? તો એનું કારણ એ છે કે ભવિષ્યમાં આપણે પૃથ્વી ઉપર વાતાવરણ કે ગમે તે રીતે જો પોસિબિલિટી ના હોય તો આપણે સ્પેસની અંદર પર વસવાટ કરવાનું દુનિયા વિચારી રહી છે, તો એમાં ભારત પાછળ કેમ રહી જાય? એના માટે આ બધા જ એક્સપેરિમેન્ટ ચાલે છે। કોઈ પણ જગ્યાએ વસવાટ કરવા માટે પહેલાં એ લેન્ડને તેના વાતાવરણને સમજવું બહુ જરૂરી છે, તો તેના માટે બધા જ દેશો ટ્રાય કરી રહ્યા છે। 3 દેશોને સક્સેસ મળ્યું છે, ભારત પણ આ હરોળમાં છે જ। ઓકે, આપણા અત્યાર સુધીનો સક્સેસ રેશિયો કહીએ તો આપણો 100% સક્સેસ રેશિયો છે। આપણા આ ત્રીજું મિશન છે ચંદ્રયાન 1, ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3, આપણા બધા જ મિશન સક્સેસફુલ રહ્યા છે। ચંદ્રયાન 1 વોઝ કમ્પ્લીટલી સક્સેસફુલ, ચંદ્રયાન 2 પાર્શિયલ સક્સેસફુલ રહ્યું હતું અને ચંદ્રયાન 3 જે ચંદ્રયાન 2ના એ પાર્શિયલ ફેલિયરના લીધે આપણે ઘણી બધી વસ્તુ સમજીને આ વખતે ઘણા બધા ઉપકરણોમાં ફેરફાર કરીને આપણે પૂરી તૈયારી સાથે ગયા છે। આપણા જે લેન્ડરમાં જે લાસ્ટ ટાઈમ જે પ્રોબ્લેમ થયો હતો, સેન્સરનો એક યોગ્ય જગ્યા શોધી ના શક્યા, તેના માટે એક એક ક્રેશ થયું હતું। આ વખતે આપણા સેન્સર્સ એટલા પાવરફુલ બનાવ્યા છે કે 100% એ સક્સેસફુલી લેન્ડ થવાનું છે, એના પોતાના જ લેન્ડિંગ સાઇટે સિલેક્ટ કરવાનું છે। ચોક્કસથી, તો ચંદ્રયાન 2માં જે પ્રકારે આ રીતે લેન્ડ થયું હતું અને તેમાં ફેલ્યોર જે છે તે જોવા મળ્યું હતું, તેના કારણે હવે આ પ્રકારનો જે લેન્ડ જે છે તેમાં ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેની વ્યવસ્થિત ડિઝાઇન કરવામાં આવી છે કે જેથી કરીને આ વખતે ચંદ્રયાન 2ની માફક ફેલ્યોર ના થાય, ચંદ્રયાન 3 જે છે તે સફળતાપૂર્વક થાય, જે લોકો અહીંયા સમજી રહ્યા છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, એક મોડ્યુલથી તમે ચંદ્રને જોઈ રહ્યા છો, સાથે ચંદ્રયાન 3 નિહાળી રહ્યા છો, કેવી અનુભૂતિ કરી રહ્યા છો, શું માનો છો? બહુ ગ્રેટ ફીલ થાય છે કે ઇન્ડિયા લેવલ પર પહોંચી ગયું છે અને એટલું પ્રાઉડ થઈ રહ્યું છે કે આ મિશન સક્સેસ થઈ જાય તો વેરી ગુડ છે। સૌ કોઈની આશા અને અપેક્ષા એ છે કે ચંદ્રયાન 3 જે છે તે મિશન સક્સેસફુલ થાય, દક્ષિણ ધ્રુવ જે ચંદ્રયાન છે તેમાં જાય અને ત્યાંથી નવી નવી માહિતી મળે અને આ માહિતી મેળવનારો દેશ ભારત બને, તે ક્ષણની ઘડીઓ જે છે તે દેશભરના લોકો સહિત વિશ્વભરના લોકો પણ જોઈ રહ્યા છે। કેવો સર, રાજુ ગઢવી સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી અમદાવાદ।